અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કેટલા ત્રિકોણમેટ્રિક સૂત્રો વિશે અને એ સૂત્રોના અનુસંધાનમાં આપણે દાખલા ગણતા હતા. આજે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ની અંદર tan 30π/12 નું મૂલ્ય શોધવાનું છે. તો tan 30π/12 નું મૂલ્ય શોધો. તો સૌથી પહેલા તો 30π/12 છે એને સાદો રૂપ આપી દઈએ તો શું લખી શકાય? તો tan કૌંસમાં શું લખી શકાય? તો 30π/12 છે તો π/12 એટલે એવું લખી શકાય કે π + π/12 આપણે કેના લખાય કે કે લખાય તો 12π + 1π એટલે ટોટલ કેટલા થઈ ગયા 30π/12 તો π + π/12 તો હવે આપણે લખી શકાય tan π + π/12 એનો જે જવાબ આવશે એ π/12 આવશે. કેવી રીતે? તો આપણને આ ખબર છે કે tan π + θ હોય તો જે જવાબ છે એ જવાબ શું આવશે? tan θ આવશે. π + θ હોય તો જવાબ શું આવશે? tan θ. તો અહીંયા π + θ છે તો tan θ, θ મીન્સ π/12. હવે π/12 ને આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો શું લખી શકાય? tan π કેટલા થશે? 180. ઓકે, તો π/12 ને આપણે જો ડિવાઈડ કરવું હોય મતલબ કે અલગ અલગ રીતે લખવું હોય તો શું લખી શકાય? π/4 - π/6. કેમ એવું? કારણ કે આપણે સૂત્ર એપ્લાય કર્યું છે તો π/4 - π/6. હવે આનું સાદું રૂપ આપી દો. 6 4 થશે 24. 6π - 4π. તો 6π માંથી 4π જાય તો 2π, 2π છેદમાં 24 એટલે જે જવાબ આવશે π/12 પાછો આવી જશે. હવે આના ઉપર સૂત્ર કયું ક્લિયર થશે? એ નોંધની અંદર લખું છું સૂત્ર. જેટલા બી સૂત્રો આવશે એ નોંધની અંદર લખીશ. ક્લિયર? તો tan x - y = tan x - tan y છેદમાં 1 + tan x - tan y. ઓકે, સૂત્ર કયું લખાશે? tan x - y = tan x - tan y 1 + tan x - tan y. હવે tan x ની શું? તો π/4. tan y ની શું? તો π/6. તો સૂત્રને આપણે એપ્લાય કરીએ તો tan x એટલે π/4 - tan π/6 છેદમાં 1 + tan π/4 - tan π/6. હવે રેડિયનની અંદર ટોટલ માપ છે તો એ માપને આપણે સમજી લઈએ. 180 છેદમાં 4 એટલે કેટલા થશે? 45. 180 છેદમાં 6 કરીએ તો કેટલા થશે? 30. તો એ પ્રમાણે કિંમત ટેબલની અંદરથી આપણે સમજી લખવાની થશે. tan π/4 એટલે કેટલા થશે? 1 - π/6 એટલે tan π/6 ની કિંમત કેટલી થશે? 1/√3 + 1 tan π/4 એટલે શું થશે? 1 નો ગુણાકાર π/6 જોડે એટલે tan π/6 એટલે શું થશે? 1/√3. ક્લિયર? હવે સાદું રૂપ આપી દઈએ તો √3 લસા દઈએ તો √3 - શું થશે? 1/√3 લસા. અહીંયા પણ એવું થશે √3 + 1/√3. અહીંથી √3, અહીંથી √3 શું થઈ જશે? ઘટી જશે એટલે જવાબ શું આવશે? √3 - 1 અને અહીંયા હશે √3 + 1. હવે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે પણ છેદની અંદર કોઈ આવે તો છેદનું સમયકરણ થાય. સમયકરણ એટલે શું? એની ગણી લે તો √3 - 1 લેવા એટલે √3 - 1. ઓકે, તો √3 + 1 હોય તો √3 - 1 બંને સાઈડથી મલ્ટીપ્લાય થશે એટલે શું થશે? √3 - 1 એ 2 વખત છે એટલે આપણે લખી શકાય કે √3 - 1 નો હોલ સ્ક્વેર નીચે √3 * √3 શું થશે? 3 બરાબર + - - 1/k એટલે જવાબ શું આવશે? 3 - 1 એટલે જવાબ આવશે 2. ક્લિયર? હવે ઉપરનું સાદું રૂપ આપી દો તો ઉપરના સાદું રૂપની અંદર a - b નો હોલ સ્ક્વેર શું બનશે? તો a નો સ્ક્વેર એટલે 3 - 2ab એટલે 2√3 + b નો સ્ક્વેર એટલે શું થશે? 1. ક્લિયર? તો 3 + 1 થશે 4 - 2√3 છેદમાં 2. હજુ હજુ સાદું રૂપ આપી શકે. શું સાદું રૂપ ઉપાય? તો કોમન નીકળે 10 ની અંદર 2 કોમન તો 2 - 3
હવે જોઈએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6 સુધી પહોંચ્યા હતા. હવે સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 7 બરાબર. અમુક અમુક દાખલા હું ક્લિયર કરાવું છું જે તમને હાર્ડ લાગશે એવા દાખલા હું ક્લિયર કરાવું છું અને તમને ઈઝી લાગે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો એવા દાખલા તમે જાતે ટ્રાય કરજો. કોઈ ભી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. ક્લિયર? તો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 7 છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ટેન પાઈ બાય 4 પ્લસ એક્સ, ટેન પાઈ બાય 4 પ્લસ એક્સ છેદમાં છેદમાં આપ્યું છે ટેન પાઈ બાય 4 માઇનસ એક્સ, ટેન પાઈ બાય 4 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લાવવું છે લાવવા માટે છે સાબિતી છે 1 પ્લસ ટેન એક્સ અહીંયા છે 1 માઇનસ ટેન એક્સ એનો હોલ સ્ક્વેર. ઓકે, તો ડાબી સાઈડથી આપણે કોઈ પણ દાખલો સોલ્વ કરીએ તો જમણી સાઈડ લાવવું પડે. તો ડાબી સાઈડથી સ્ટાર્ટ કરીએ ડાબી બાજુ. તો ડાબી બાજુની અંદર લખ્યું છે ટેન પાઈ બાય 4 માઇનસ પ્લસ એક્સ છેદમાં ટેન પાઈ બાય 4 માઇનસ એક્સ. ઓકે, હવે તમે જોશો કે અહીંથી ટેન એક્સ પ્લસ વાય પાઈ બાય 4 સપોઝ એક્સ કરો, એક્સ ને વાય સપોઝ કરો, તો ટેન એક્સ પ્લસ વાય અહીંયા ટેન એક્સ માઇનસ વાય ના સૂત્રો બનશે. સૂત્ર પણ કેવું બનશે તો અહીંયા નોંધની અંદર બે સૂત્રો લખી દઉં છું કે નોન ટેન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ ટેન વાય 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય બરાબર. અને બીજું સૂત્ર કયું બનશે ટેન એક્સ માઇનસ વાય જે માઇનસ વન પર છે તેમાં માઇનસની સૂત્ર વાગશે. ઓકે, તો ટેન એક્સ માઇનસ ટેન વાય 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય બરાબર. આ બંને સૂત્રોનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો સૌથી પહેલાં સૂત્ર લખીશું જોઈશું તો ટેન પાઈ બાય 4 પ્લસ ટેન એક્સ, ટેન પાઈ બાય 4 પ્લસ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટેન પાઈ બાય 4 ઇન્ટુ ટેન એક્સ. ઓકે, ટેન પાઈ બાય 4 પ્લસ ટેન એક્સ 1 માઇનસ ટેન પાઈ બાય 4 ઇન્ટુ ટેન એક્સ છેદમાં ટેન. બીજા નંબર સૂત્ર યુઝ કરીશું ટેન પાઈ બાય 4 માઇનસ ટેન એક્સ અને છેદમાં શું થશે 1 પ્લસ ટેન પાઈ બાય 4 ઇન્ટુ ટેન એક્સ બરાબર. હવે સમજી લો કે અહીં કિંમત મૂકવાની થશે ટેન પાઈ બાય 4 ની કિંમત કેટલી થશે 1 પ્લસ ટેન એક્સ ની કિંમત ટેન એક્સ લખીશું છેદમાં 1 માઇનસ ટેન પાઈ બાય 4 ની કિંમત 1 અને ટેન એક્સ 1 માઇનસ ટેન એક્સ એના છેદમાં 1 માઇનસ ટેન એક્સ 1 માઇનસ ટેન એક્સ છેદમાં 1 પ્લસ ટેન એક્સ. ક્લિયર? હવે સમજી લેજો, ખૂટા પર કરતા જઈએ. અહીંયા માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ બધું ઘટી ના જાય, ઘટ ના થાય, પણ એની અંદર શું થાય અંશનો છેદ જે અંશનો છેદ છે એ છેદમાં જ હશે. એ પ્રમાણે જો લઈએ તો શું થાય અહીંયા જોજો 1 પ્લસ ટેન એક્સ 1 પ્લસ ટેન એક્સ એટલે જે છેદ છે એ છેદનું છેદ શું થશે અંશમાં જ હશે. છેદનો છેદ આપણે લઈએ તો 1 પ્લસ ટેન એક્સ ઉપર જશે, 1 પ્લસ ટેન એક્સ ઉપર જશે અને નીચે આખું જે પદ છે એ પદ ની અંદર 1 પ્લસ ટેન એક્સ નો ઉપર લેવો અને 1 માઇનસ ટેન એક્સ એ નીચે આવી જશે એટલે શું લખાશે 1 માઇનસ ટેન એક્સ અને અહીંયા 1 માઇનસ ટેન એક્સ લેવો બરાબર. તો આખા પદનો જે સાદો છે એટલે શું લખી શકાય 1 પ્લસ ટેન એક્સ એનો સ્ક્વેર અને એ શું લખી શકાય 1 માઇનસ ટેન એક્સ એનો પણ સ્ક્વેર. જો અલગ અલગ સ્ક્વેર અહીં આવે એની જગ્યાએ સાબિતીની અંદર જુઓ કે બંનેનો એક જ સ્ક્વેર આવે છે એક સ્ક્વેર લખી નાખીએ 1 પ્લસ ટેન એક્સ અને 1 માઇનસ ટેન એક્સ એનો હોલ સ્ક્વેર જે થશે જમણી બાજુ. ક્લિયર? તો આ રીતે દાખલા નંબર 7 ની ગણતરી કરવાની છે. તો દાખલા નંબર 7 તમે એકવાર કોન્સન્ટ્રેશનથી જોઈ લો અને જોયા પછી તમે રાઈટ કરો. હવે વાત કરીએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 8 બરાબર. અમુક દાખલા એવા છે કે જે તમે પ્રેક્ટિસ અને સૂત્ર મૂકીશું તો આવડશે. કોસ પાઈ પ્લસ એક્સ, કોસ પાઈ પ્લસ એક્સ ઇન્ટુ ઇન્ટુ કોસ માઇનસ એક્સ, કોસ માઇનસ એક્સ છેદમાં
साइन पाई माइनस एक्स साइन पाई माइनस एक्स इंटू कॉस पाई बाय टू प्लस एक्स कॉस पाई बाय टू प्लस एक्स एनो जी जवाब छे ए कॉट स्क्वायर एक्स लाओ छे कॉट स्क्वायर एक्स तो सबसे पहले जैसे सो कि अंश ની અંદર જે પણ પદ આપ્યું છે એ પદના સાદરૂપમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો સૌથી પહેલા તો cos y plus x તો આપણને ખ્યાલ છે કે નોંધ ની અંદર લખી નાખે કે cos y plus x હોય તો જવાબ આવશે minus cos x ઓકે અને cos minus x હોય તો જવાબ આવશે cos x પોઝિટિવ cos x ઓકે પછી sin y minus x તો sin y minus x હોય તો જવાબ શું આવશે sin x આપણે આગળના વિડિયોમાં બધા સૂત્રો જોયેલા છે તો sin π - x = શું આવશે sin x અને cos π / 2 + x તો cos π / 2 હોય π / 2 હોય તો બીજે શું થઈ જશે ચેન્જ થઈ જશે અને જવાબ શું આવશે - sin x ક્લિયર તો આ બધા જ આ બધી જ વેલ્યુ છે અલગ અલગ સૂત્રોની જે વેલ્યુ મળશે એ બધી જ વેલ્યુ આપણે મેઇન ક્વેશ્ચન ની અંદર મૂકી દઈએ તો શું જવાબ આવશે ચલો cos π / π + x જવાબ શું આવશે माइनस कॉस एक्स ओके इनटू कॉस माइनस एक्स में जाओ तो आपसे कॉस एक्स छेद में साइन पाई माइनस एक्स में जाओ तो आपसे साइन एक्स इनटू कॉस पाई बाय टू प्लस एक्स में जाओ तो आपसे माइनस साइन एक्स ओके तो सब की पहला तो माइनस है माइनस कट ही जैसे इसलिए जाओ तो आपसे कॉस इनटू कॉस इसलिए कॉस स्क्वायर एक्स छेद में साइन इनटू साइन तो आपसे साइन स्क्वायर एक्स तो cos / sin हो जाए cos स्क्वायर x અને આપણને ખબર છે કે ધોરણ 10 માં તમે ભણી ગયા છે cos / sin કે આપણે sin / cos tan / cos / sin શું થશે cos થશે પણ સ્ક્વેર છે તો શું હશે સ્ક્વેર જે આપણે જમણી બાજુ મળી જશે ક્લિયર તો આ તે દાખલા નંબર 8 ની ગણતરી કરવાની છે લખ્યું હવે આગળ ચર્ચા કરીએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 9 ની પછી કેટલાક દાખલા એવા છે કે 9 નો છે એને રિલેટેડ 10 નો દાખલો છે બરાબર એટલે 10 નો દાખલો તમને હોમવર્ક માં આપીશ બરાબર અહીં બોર્ડ ઉપર લખી દેશે પ્રમાણે તમે હોમવર્ક માં કરતા જજો કે ભી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચર માં પૂછજો ઓકે તો દાખલા નંબર 9 માં આપ્યું છે cos 3π/2 + x cos 3π/2 + x इनटू कॉस 2 पाई प्लस एक्स इनटू कॉस 2 पाई प्लस एक्स પછી इनटू કૌંસમાં રકમ બહુ મોટી છે પણ દાખલાની ગણતરી બિલકુલ નાની છે ધ્યાન આપજો 3 पाई / 2 - x 3 पाई / 2 - x इनटू સોરી પ્લસ cot 2 पाई - x અને કૌંસ ખોલો cot 2 पाई - x સોરી 2 पाई प्लस x इज इक्वल टू 1 ફરી રકમ સમજી લેશો કે cos 3 पाई / 2 + x 3 पाई / 2 આવે એટલે વિધેય શું થઈ જશે ચેન્જ થઈ જશે 2 पाई હોય એટલે વિધેય ચેન્જ થઈ જાય એમનું એમ જ છે ખાલી નિશાની બદલાશે પ્લસ આવશે કે માઈનસ બરાબર પછી cot 3 पाई / 2 - x એટલે અહીંયા વિધેય બદલાશે અહીંયા વિધેય એમનું એમ રહેશે અને જવાબ શું આવશે 1 આવશે તો સૌથી પહેલા તો 3 पाई / 2 છે વિધેય ચેન્જ કરતા કે શું થઈ જશે sin x હવે નેગેટિવ સાઈન આવશે કે પોઝિટિવ તો સૂત્ર પ્રમાણે તમને ખ્યાલ છે કે cos π/2 + x કાં તો 3π/2 + x તો જવાબ શું આવશે પોઝિટિવ ઇનટુ cos 2π + 2π + જે છે એ cos ની અંદર જવાબ શું આવશે પોઝિટિવ જ રહેશે તો sin x ઇનટુ cos x પછી cos ની અંદર cot 3π / 2 છે એટલે શું થશે વિધેય ચેન્જ થઈ જશે એટલે શું લખાશે tan x બરાબર પ્લસ cot છે અને એ 2π છે એટલે જે ઇમેજ રહેશે તો cot થઈ જશે ક્લિયર હવે સાદરૂપ આપણે કે sin x * cos x કૌંસની અંદર tan ની જગ્યાએ શું લખી શકાય કારણ કે આપણે જવાબ 1 લાવો છે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય રહેતો નથી એટલે બધા ત્રિકોણમિતિય વિધેય શું થઈ જશે cot થઈ જશે તો tan ની જગ્યાએ શું લખાય sin x / cos x + આની જગ્યાએ શું લખાય cos x / sin x બરાબર હવે સાદરૂપ ચેક કરીએ તો આગળ લઈએ સાદરૂપમાં sin x / cos x પછી લસાઅ જો નીકળશે sin અને cos બંનેનો લસાઅ નીકળશે
करता है साइन एक्स इनटू कॉस एक्स, साइन एक्स इनटू कॉस एक्स आप अपन मल्टीप्लाई कर सकते हो, तो साइन स्क्वायर एक्स प्लस कॉस स्क्वायर एक्स, क्लियर। तो बनने चाहिए साइन एक्स से जैसे का जैसे साइन स्क्वायर एक्स प्लस कॉस स्क्वायर एक्स इज इक्वल टू 1 जैसे जमीनी बाजू, क्लियर। तो आर जे डाटा